નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌને આવ કરું છું. કેમ છો બધા? મજામાં હસતા રહો અને ઉત્સાહ સાથે કામ કરતા રહો. આ વિડીયોમાં ધોરણ 5 ઇંગ્લિશ ગ્રામરમાં ત્રીજી એક્સરસાઇઝ આપણે જોશું, ખાસ ધોરણ 5ના વિદ્યાર્થીઓ માટે. ધીસ એન્ડ ધેટ, નજીકની વસ્તુ જે હોય તો તેની માટે આપણે ધીસનો ઉપયોગ કરીએ છીએ. આ અહીંયા તમને ઉદાહરણ આપેલા છે. ધીસ ઇઝ અ ટેબલ, ધીસ ઇઝ રાજ, ધીસ ઇઝ એન એપલ. તો નજીક જે હોય તો એની માટે ધીસ, અને દૂરનું હોય તો ધેટ. તો અહીં આપણે આપેલું છે ધેટ, એટલે પેલું, દૂરની વસ્તુ માટે કે વ્યક્તિ માટે. તો ધેટ ઇઝ એ ચેર, ધેટ ઇઝ એ રવિ, ધેટ ઇઝ એ બર્ડ. આ જે છે એ દૂરની વસ્તુ કે વ્યક્તિ માટે વપરાય છે. ધીસ અને ધેટ આ બંને શબ્દ છે આપણે એક વચનમાં ઉપયોગમાં લઈએ છીએ, અને ઇઝ લેવાય. આનું બહુવચન છે, આપણે આગળના ધોરણમાં આવશે અને આગળની એક્સરસાઇઝમાં પણ આવશે. ધીસનું ધીસ થશે, ધેટનું ધોસ થશે, ત્યારે આપણે આરનો ઉપયોગ કરવાનો હોય. હવે આને આપણે પ્રશ્નવાક્ય જોઈએ. તો પ્રશ્નવાક્યની અંદર જોઈએ તો આપણે જોશું કે સામાન્ય જે વાક્ય હોય, ધીસ ઇઝ એ કાઇટ, તેમાં સહાયક ક્રિયાપદ ઇઝને વાક્યની શરૂઆતમાં લઈ લેવાનું છે, જેથી કરીને પ્રશ્ન વાક્ય બનશે. ધીસ ઇઝ એ કાઇટ, ઇઝ ધીસ એ કાઇટ. હા અને નામાં જવાબ આપવા માટે યસ ધીસ ઇઝ, અને નો ધીસ ઇઝ નોટ, એ રીતે આપણે જવાબ આપવાનો હોય છે. તો આપણે અહીં જોઈએ ધેટ ઇઝ માટે, તો ઇઝને આગળ લઈએ એટલે પ્રશ્ન વાક્ય બનશે. ધેટ ઇઝ એ બોલ, તો ઇઝ ધેટ એ બોલ. યસમાં જવાબ આપીએ યસ ધીસ ઇઝ એ બોલ્ડ, અને ટૂંકમાં આપો યસ ઇટ ઇઝ. નો ધીસ ઇઝ નોટ એ બોલ્ડ, ટૂંકમાં આપો નો ઇટ ઇઝ અથવા ઇઝન્ટ. હિયર એને ધેર, નજીક જે હોય પાસે તો હિયરનો ઉપયોગ થાય, અને દૂરનું હોય તો ધેરનો ઉપયોગ થાય છે. એ તમને આપેલું છે ધીસ ઇઝ હિયર, આ અહીં છે. ધેટ ઇઝ ધેર, તો તે પેલું ત્યાં છે દૂર માટે. તો તમારે માત્ર એટલું જ યાદ રાખવાનું, ધીસ હોય ત્યારે હિયર ને ધેટ હોય ત્યારે ધેર. અહીંયા આપણે જોઈએ ઉદાહરણની અંદર, તો તમને આપેલું છે ધીસ ઇઝ માય બેગ. તો પ્રશ્નવાક્ય આપણે બનાવીએ, ધારો કે, તો ઇઝ ધીસ માય બેગ, અને આપણે જવાબમાં લખવું હોય તો ધીસ ઇઝ માય બેગ. હવે તે નજીક છે એટલે ઇટ ઇઝ હિયર, અને દૂર હોય ધેટ ઇઝ યોર બેગ, તો તે દૂર છે તો ઇટ ઇઝ ધેર. ધીસ ઇઝ મહેશ, આ મહેશ છે. હી ઇઝ હિયર, તે અહીં છે. જો પુલિંગ માટે હોય તો હીનો ઉપયોગ સ્ત્રીલિંગ માટે સી, અને વસ્તુ કે નન્યતર વસ્તુ કે નિર્જીવ વસ્તુ માટે ઇટ. ત્યાર પછી આપેલું છે ધેટ ઇઝ રોહિત, તો હી ઇઝ ધેર. ધીસ ઇઝ સાહિલ, હી ઇઝ હિયર, અને ધેટ ઇઝ મીતા, સી ઇઝ ધેર. હવે આપણે અહીંયા જોઈએ તો ટુ બીના રૂપ પણ મેં અહીંયા લખેલા છે. હાય તો વી, યુ યુ, ઈ સી ઇટ તો ધે. તો અહીં આપણે જોઈએ ધીસ અને ધેટનો ઉપયોગ. તો નજીક હોય તો ધીસ ઇઝ એ બુક, નજીક માટે ધીસ ઇઝનો ઉપયોગ કરવાનો છે. અને ધારો કે એમાં લખવું હોય તો ઇટ ઇઝ હિયર. ધેટ ઇઝ એ પેન, દૂર છે. તે પેન ત્યાં, પેલી પેન છે તો એને ઇટ ઇઝ ધેર, તે ત્યાં છે. હવે બેટ નજીક છે તો ધીસ ઇઝ એ બેટ, બોલ દૂર છે તો ધેટ ઇઝ એ બોલ. કેરી છે એ નજીક છે તો ધીસ ઇઝ એ મેંગો, અને સફરજન દૂર છે તો ધેટ ઇઝ એન એપલ. ઘડિયાળ નજીક છે તો ધીસ ઇઝ એ ક્લોક, પંખો દૂર છે તો ધેટ ઇઝ એ ફેન. આ રીતે આપણે વાક્ય બનાવવાના છે. નજીક હોય તો ધીસ ઇઝનો ઉપયોગ કરવાનો, દૂર હોય તો ધેટ ઇઝનો ઉપયોગ કરવાનો. આગળ જોઈએ આપણે, તો અહીંયા તમને આપેલું છે ધીસ ઇઝ એ ચેર, આ ખુરશી છે. ધેટ ઇઝ એ ટેબલ, પેલું ટેબલ છે. આ બસ છે તો ધીસ ઇઝ એ બસ. ધેટ ઇઝ એ કાર, પેલી કાર છે. ધીસ ઇઝ એ ક્રો, આ કાગડો છે. અને ધેટ ઇઝ એન આઉલ, પેલું ઘુવડ છે. હાથી નજીક છે અને ધીસ ઇઝ એન એલિફન્ટ, શિયાળ દૂર છે. એટલે આપણે શું કહેશું? ધેટ ઇઝ એ ફોક્સ. હવે આપણે જોઈએ ગલગોટો છે એ નજીક છે તો ધીસ ઇઝ એ મેરીગોલ્ડ, સૂર્યમુખીનું ફૂલ છે એ દૂર છે તો ધેટ ઇઝ એ સનફ્લાવર. પછી આપણે જોઈએ તો ટ્રેન નજીક છે તો ધીસ ઇઝ એ ટ્રેન. અને જે શિપ છે, વહાણ છે, દૂર છે તો ધેટ ઇઝ એ શિપ. આ રીતે છે આપણે વાક્ય બનાવવાના છે મિત્રો.
અહીંયા આપણે આપેલું છે વીટી નજીક છે તો ધીસ ઇઝ અ રિંગ, અને ઇસ્ત્રી દૂર છે તો ધેટ ઇઝ એન આયર્ન. હવે અહીંયા તમને યસ અને નોમાં જવાબ આપવાના છે. પ્રશ્ન વાક્યના તમારે જવાબ આપવાનો હોય તો યસ હોય તો યસ કરી અલ્પવિરામ ધીસ ઇઝ અથવા ધેટ ઇઝ, પૂરું લખવું હોય તો પૂરું વાક્ય લખવાનું અથવા ટૂંકમાં પણ લખી શકો છો. નો ઇટ ઇઝ, નો ઇટ ઇઝન્ટ, યસ હોય તો યસ ઇટ ઇઝ, એ રીતે પણ લખી શકો છો. તો ઉદાહરણ આપેલું છે ઇઝ ધીઝ અ હેટ, તો આ ટોપો છે તો નો ઇટ ઇઝન્ટ એમ પણ લખી શકો, અને પૂરું લખવું હોય તો નો ધીઝ ઇઝ નોટ એ હેટ. તો શું છે તે? તો કે આ ટોપી છે તો ધીસ ઇઝ એ કેપ. ઇઝ ધેટ એ ડોગ, પેલું કૂતરું છે? શું પેલું કૂતરું છે? તો આપણે જોઈએ છે તો બિલાડી છે, તો આપણે કહેવાનું નો ધેટ ઇઝ નોટ એ ડોગ. તો શું છે? તો ધેટ ઇઝ એ કેટ. ઇઝ ધીઝ એ બનાના, શું આ કેળું છે? તો કે હા, યસ ધીસ ઇઝ એ બનાના. ટૂંકમાં લખવું હોય તો યસ ઇટ ઇઝ પણ લખી શકો, અને જવાબમાં લખવાનું ધીસ ઇઝ એ બનાના. પછી આપેલું છે ઇઝ ધેટ એ બાઇસિકલ, શું પેલી સાયકલ છે? ના આ તો કાર છે. નો ધેટ ઇઝ અન્ટ એ બાઇસિકલ. તો શું છે તે? તો ધેટ ઇઝ એ કાર. હવે તમને પ્રશ્ન પૂછ્યું છે ઇઝ ધીસ, ઇઝ ધીસ એ ચોક? શું આ ચોક છે? ના આ તો ડસ્ટર છે. તો આપણે લખવાનું નો ધીસ ઇઝ નોટ અથવા ધીસ ઇઝન્ટ એ ચોક. તો શું છે? તો ધીસ ઇઝ અ ડસ્ટર. ઇઝ ધેટ એન એપલ? આ સફરજન છે? શું પેલું સફરજન છે? નો ધેટ ઇઝન્ટ એન એપલ. તો શું છે? નારંગી છે. તો ધેટ ઇઝ એન ઓરેન્જ. ઇઝ ધીસ એન એલિફન્ટ? શું આ હાથી છે? યસ ધીસ ઇઝ એન એલિફન્ટ, ધીસ ઇઝ એન એલિફન્ટ. અથવા ટૂંકમાં પણ ત્યાં લખી શકો યસ ઇટ ઇઝ, અને પછી પૂરું વાક્ય લખવાનું તો તમને અનુકૂળ પડે એ રીતે તમે લખી શકો છો. આગળનું જોઈએ મિત્રો આપણે, તો અહીંયા તમને પૂછ્યું છે ઇઝ ધેટ એ બર્ડ, શું પેલું પંખી છે? તો આપણે જોઈએ છે પક્ષી તો નથી, આ તો પતંગ છે. તો નો ધેટ ઇઝ નોટ એ બર્ડ, અને આ તમે નો ઇટ ઇઝ ઇઝન્ટ પણ લખી શકો છો, નો ઇટ ઇઝન્ટ એમ પણ લખી શકો છો. પછી જવાબમાં લખવાનું ધેટ ઇઝ એ કાઇટ. પછી આપેલું છે ઇઝ ધીસ એ શીપ, ઘેટું છે? તો યસ ધીસ ઇઝ એ શીપ. તો ત્યાં લખવાનું ધીસ ઇઝ એ શીપ, ત્યાં ઇટ ઇઝ કરીને પણ ઉપર લખી શકો છો. નવમું ઇઝ ધેટ એ ટ્રી, શું પેલું ઝાડ છે? તો હા ઝાડ છે ને, યસ ધેટ ઇઝ, અથવા તમે યસ ઇટ ઇઝ પણ લખી શકો છો, યસ ધેટ ઇઝ એ ટ્રી, ધેટ ઇઝ એ ટ્રી. પછી પ્રશ્ન પૂછ્યો છે ઇઝ ધીસ એન અમ્બ્રેલા, શું આ છત્રી છે? યસ ધીસ ઇઝ એન અમ્બ્રેલા, ધીસ ઇઝ એન અમ્બ્રેલા એમ પણ લખી શકો છો. ઇઝ ધેટ એ લીફ, શું પેલું પાન છે? યસ ધેટ ઇઝ અ લીફ, ધેટ ઇઝ એ લીફ, પેલું પાન છે. ઇઝ ધીસ એ નાઇફ, શું આ છરી છે? નો ધીસ ઇઝ નોટ એ નાઇફ. તો શું છે? તો કુહાડી છે. તો ધીસ ઇઝ એન એક્સ. ઇઝ ધેટ એન આઈસ્ક્રીમ, શું પેલો આઈસ્ક્રીમ છે? યસ ધેટ ઇઝ એન આઈસ્ક્રીમ, ધેટ ઇઝ એન આઈસ્ક્રીમ. પછી પ્રશ્ન પૂછ્યો છે કે ઇઝ ધીઝ એ પેરોટ, તમને પ્રશ્ન પૂછે છે પોપટ છે? નો ધીસ ઇઝ અન્ટ એ પેરોટ, આ તો મોર છે. તો ધીસ ઇઝ એ પીકોક. હવે આપણે જોઈએ મિત્રો આગળ, તો પ્રશ્ન પૂછ્યો છે તમને કે ઇઝ ધેટ એ કેરોટ, ગાજર છે? તો યસ ધેટ ઇઝ એ કેરોટ, ધેટ ઇઝ એ કેરોટ. પછી પ્રશ્ન પૂછ્યો છે શું આ કીડી છે? આ તો પતંગિયું દેખાય છે ભાઈ. તો ઇઝ ધીઝ એન એન્ટ? નો ધીસ ઇઝ નોટ એન એન્ટ, ધીસ ઇઝ એ બટરફ્લાય, આ તો પતંગિયું છે ભાઈ. ધેટ ઇઝ ધેટ એ બસ, શું પેલી બસ છે? નો ધેટ ઇઝ અન્ટ અથવા ઇઝ નોટ એ બસ, ધેટ ઇઝ એ ટ્રેન. ઇઝ ધીઝ એ હોર્સ, શું આ ઘોડો છે? યસ ધીસ ઇઝ એ હોર્સ, ધીસ ઇઝ એ હોર્સ. ઇઝ ધેટ એન ઈગલ, શું પેલો ચમડી છે કે ચીલ છે? આપણે એમ પણ કહી શકીએ છીએ નો ધેટ ઇઝ નોટ એન ઈગલ. તો શું છે? આ તો ઘુવડ છે. તો ધેટ ઇઝ એન આઉલ. પછી તમને છેલ્લો પ્રશ્ન છે ઇઝ ધીઝ એ રોઝ,
શું આ ગુલાબ છે? તો ના, તો સૂર્યમુખી છે. નો, ધીસ ઇઝ અન્ટ, અથવા ઇઝ નોટ એ રોઝ, તો ધીસ ઇઝ એ સનફ્લાવર. તો મિત્રો, આ જે એક્સરસાઇઝ છે, નજીકનું હોય તો આપણે ધીસનો ઉપયોગ કરવાનો છે, અને દૂરનું હોય તો ધેટનો ઉપયોગ કરવાનો છે. તો માત્ર એટલું જ યાદ રાખીએ કે નજીક હોય તો ધીસ, અને દૂર હોય તો ધેટ, અને ધીસ હોય તો હિયરનો ઉપયોગ થાય, અને ધેટ હોય તો ધેરનો ઉપયોગ થાય. હવે પ્રશ્ન વાક્ય બનાવવું છે તો ઇઝને આગળ લેવાનું છે, પ્રશ્નના જવાબ આપવાના. તો યસ કરીને લખીએ તો યસ ઇટ ઇઝ, અથવા નો કરીને લખીએ તો નો ઇટ ઇઝન, પણ અલ્પ વિરામ મૂકવું પડે યસ અને નો પછી. બસ મિત્રો, આ રીતે મહેનત કરતા રહો, હસતા રહો, અને ઉત્સાહ સાથે કામ કરતા રહો. જય હિન્દ.